નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ક્રાંતિકારી વિચારો જે રજૂ કર્યા છે તે પૈકી દુઃખ આપણે રજૂ કરીએ. દુઃખ મનુષ્ય જીવનના દુઃખોનું ભરેલું જોવા મળે છે. તેમાંથી નિવૃત્તિ માટે, જીવનના સુખની પ્રાપ્તિ માટે પ્રત્યક્ષ મનુષ્ય અગણિત પ્રયાસો કરતા પણ જોવા મળે છે. વિડંબના એ છે કે સુખ ગણ્યા ગાંઠ્યા લોકોને જ મળે છે, બાકીનાઓને જોડીએ તો અતૃપ્તિ, અસફળતા, અસંતોષ, અભાવ અને દુઃખોથી જ ભરેલી હોય છે. લોકો ભટકતા હોય છે તો સુખોની પ્રાપ્તિ માટે, પણ છે દુઃખ. દરેક માણસની આ જ પીડા છે, આ જ વેદના છે. સુખની શોધમાં ભટકતા લોકોએ તો ભૂલી જાય છે કે દુઃખ ક્યાંય બહારની નથી આવતું, બલકે આપણી અંદરથી જ આવે છે. ભલે આપણે દુઃખોના કારણે ગમે તેટલા બહાર ક્યાં શોધવા મથીએ, કોઈ માણસના કોઈ પરિસ્થિતિમાં કોઈ ઘટનામાં શોધવા મથીએ, દુઃખોનું મૂળ આપણી અંદર છે. બહાર શોધવાના કારણો તો પૂરતા જ મળી રહે છે, પણ સમાધાન મળી શકે નહીં. સમાધાન અને પરિસ્થિતિઓને બદલવાથી નહીં, મનસ્થિતિ બદલવાથી મળે છે. દુઃખોથી મુક્તિ મેળવવા માટે એ દ્રષ્ટિકોણ ઊંડાણપૂર્વક આત્મસાત કરવો પડશે કે એના માટે હું જવાબદાર છું. બહાર જે બનતું દેખાય છે એ માત્ર અંદર જ છાયા છે. તેનાથી પોતાના પર જવાબદારી લેતા જ આપણે જીવનની સમગ્રતાનો સ્વીકાર કરીએ છીએ. દુઃખ હોય કે સુખ, આનંદ હોય કે વિષાદ, સન્માન મળે કે અપમાન, બધું સમાન રીતે સ્વીકારવા માટે પોતાની પરિસ્થિતિઓની જવાબદારી આપણે પોતાના પર લેવી પડશે, કારણ કે તે બધું આપણા જ કરેલા કર્મોના પરિણામ છે. પોતાના પર જે જવાબદારી લેતા જ આપણા જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય છે. ઉપરાંત આપણી અંદર દુઃખ પરિસ્થિતિઓને સામનો કરવાની હિંમતનો પણ ઉદય થાય છે. ક્રાંતિ એમના જીવનમાં જ બને છે જે જવાબદારી લેવાનું જાણે છે. બીજાઓ પર જવાબદારી નાખનારા કદી પોતાને બદલવાની શરૂઆત કરી શકતા નથી. એ તો એવાઓ દ્વારા જ સંભવ છે કે જે દુઃખોની કારણે બહાર નહીં અંદર શોધે છે. આ પરિસ્થિતિઓ નહીં, મન સ્થિતિ બદલવાનો પ્રયાસ કરે છે. બદલાતા જીવન સ્વયં સમાધાનો રજૂ કરવા માંડે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યને જે ક્રાંતિકારી વિચારો જે રજૂ કર્યા છે તે આપ ઘેરે ઘેરે પહોંચાડવા માંડો છો. આ આપને દુઃખ વિશે કેવો આર્ટિકલ લાગ્યો તે કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને આપણા મિત્ર મંડળને માહિતગાર કરશો. જય માતાજી, જય ગુરુદેવ.